નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શારણ વિશે અભ્યાસ કરવાના છીએ. બરોબર છે, ટૂંક નામ છે શારણ. હવે મિત્રો, આપણે રોજિંદા જીવનની અંદર આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે આપણા ઘરે કોઈ પણ નવી લોખંડની વસ્તુ લાવીએ ને, તો એ લોખંડની વસ્તુ ઘણી ચળકાટવાળી હોય છે. પણ એ લોખંડની વસ્તુ તો ઘણા લાંબા સમય સુધી આમનામ જ હવામાં ખુલ્લી રહે ને, એટલે એની ઉપર એક લાલાશ પડતા કથ્થઈ રંગનું પડ જામી જાય છે. એ આપણને બધાને જ ખબર હશે, બરાબર. તો એ જે લાલાશ રંગનું જે પડ જામી જાય છે ને, બરાબર છે, તે એક પ્રકારનો શું કહેવાય, કાંટ કહેવાય, એટલે કે લોખંડનું શારણ થયું કહેવાય. બરાબર, હવે આપણે શારણ વિશે જોઈએ તો શારણની વ્યાખ્યા છે કે ધાતુની, બરાબર છે, લોખંડ એટલે ધાતુ, ધાતુની તમે એસિડ કે ભેજ સાથે, ભેજ એટલે જે હવામાં હોય ને, બરાબર, તે ધાતુની એસિડ કે ભેજની હાજરીમાં ખમણ થવાની પ્રક્રિયાને શું કહેવાય, શારણ કહેવામાં આવે છે. બરાબર, અને શારણ તમે જોવો તો કઈ કઈ પ્રકારે જોઈએ તો લોખંડની વસ્તુ ઉપર લાલાશ પડતા કથ્થઈ રંગ જોવા મળે તેને શું કહેવાય, કાંટ કહેવાય, એટલે કે લોખંડનું કટાવ કહેવાય. આ બધા શારણના ઉદાહરણ છે. પછી તમે ચાંદી જોવો તો ચાંદી ઉપર તમને ચાંદી હવામાં ખુલ્લી રહે એટલે તેના ઉપર કાળા રંગનું સ્તર જોવા મળે. બરાબર, એ પણ એક પ્રકારનું ચાંદીનું શારણ છે. બીજું કે તાંબા કે પિત્તળના વાસણો હોય, બરાબર છે, અને તે પણ જો હવાની હાજરીમાં ખુલ્લા હોય તો તેના ઉપર લીલા રંગનો શાર બાજી જશે. આ પણ એક પ્રકારનું શારણ ઉદાહરણ છે. એટલે મિત્રો, ત્રણે ત્રણ ઉદાહરણ યાદ રાખજો. બરાબર છે, તો ચાંદી ઉપર શારણ થાય તો કેવો રંગ જોવા મળે, કાળો, તાંબા પિત્તળ ઉપર લીલો, અને લોખંડની વસ્તુ ઉપર લાલાશ પડતો કથ્થઈ રંગ જોવા મળે છે. મિત્રો, હવે શારણના લીધે આપણને ઘણું બધું નુકસાન થાય છે. બરાબર છે, કારણ કે જે કોઈ પણ વસ્તુ હોય અને જો એ કાંટ ખાઈ ગયેલી હોય, બરાબર છે, તો એ કાંટયુક્ત લોખંડને બદલવા માટે વધુ ખર્ચ થાય છે. બરાબર, તેથી આપણે લોખંડ ઉપર કાંટ અટકાવવો હોય તો એના ઉપર રંગ પણ લગાવવામાં આવે છે. બરાબર છે, અને બીજી વસ્તુ ઉપર જોઈએ કે શારણના લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ, કારના ભાગો, પુલ, રેલિંગ, જહાજ, આ બધાને નુકસાન થાય છે. બરાબર છે, અને આ બધા કાંટ લાગે તો આ બધા પુલ ને જહાજના જે લોખંડના જે ભાગો હોય એ બદલવા માટે ઘણો બધો ખર્ચ લાગે. તેના માટે લોખંડ ઉપર આપણે કાંટ લાગતો અટકાવવા માટે તેના ઉપર રંગ લગાવવામાં આવશે. કોઈ પણ રંગ આપણે લગાવીએ તો લોખંડ ઉપર કાંટ લાગે નહીં. આપણા ઘરના બારી બામણા જોવો એટલે ત્યાં આપણે બ્લેક કલર લગાવીએ છીએ. શું કામ? કારણ કે લોખંડ ઉપર કાંટ લાગે નહીં. જો અથવા રંગ ન લગાવવો હોય તો લોખંડ ઉપર, લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુ, આપણે જે સક્રિયતા શ્રેણી જોઈતી એમાં લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુ તમે જોવો એટલે એમાં ઝીંક હશે. બરાબર, જેની સંજ્ઞા છે ઝેડેન, અને લોખંડ છે એની સંજ્ઞા છે એફી. તો ઝીંકનું પડ લગાડવામાં આવે છે. બરાબર છે, તો પણ પછી કાંટ લાગે નહીં. જો ઝીંકનું પડ ધરાવતું લોખંડ હોય ને, બરાબર છે, આ લોખંડનો ટુકડો છે અને એની ઉપર ઝીંકનું પડ, એટલે કે ઝીંકનું આ આવરણ હોય, તો આવું જે લોખંડ હોય ને એને ગેલ્વેનાઇઝ આયન કહેવાય. શું કહેવાય? ગેલ્વેનાઇઝ. અને આ પડ લગાડવાની ક્રિયાને શું કહેવામાં આવે? ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. બરાબર, ઓકે મિત્રો, તો તમને પરીક્ષામાં શારણ વિશે ટૂંકણ પૂછાય, બરાબર, 2 માર્ક્સની અંદર, તો તમારે આમાં જેટલી વસ્તુ તમને લખેલી છે એટલી વસ્તુ લખવાની રહેશે. હવે આપણે બીજો આગળનો ટોપિક જોશું, ખોરાપણું. બરાબર છે, આપણે આ પાઠનો છેલ્લો ટોપિક છે. હવે ખોરાપણું મિત્રો, તમને ખબર છે ઘણી વખત આપણા ઘરની અંદર કોઈ તેલી કે ચરબીજન્ય ખોરાક આપણા ઘરે લાવેલા હોય ને ઘણા લાંબા સમય સુધી આમનામ પડ્યો રહે, બરાબર છે, અને હવામાં પાછો ખુલ્લો હોય તો એ પછી જે ખોરાક હોય ને, બરાબર, તે કેવો થઈ જાય છે? ખોરો થઈ જાય છે. તમે ઘણી વખત આપણે જે ખારી સિંગના જે દાણા આવે, બરાબર, એ ખારી સિંગના દાણા તમે ઘણી વખત ખોરો દાણો આવી જતો હોય છે. બરાબર છે, તો એ તો એમાં શું થયું હોય? તો તેમાં ઓક્સિડેશન થયું હોય. શું થયું હોય? ઓક્સિડેશન. અને ઓક્સિડેશન થાય ને એના કારણે પદાર્થ ખોરો પડી જાય છે. બરાબર, તો આપણે ખોરાપણું જોયું. ખોરાપણું એને કહેવાય કે તેલી કે ચરબીજન્ય ખોરાકને હવામાં ખુલ્લો રાખતા તેનું ઓક્સિડેશન થાય છે. કારણ કે હવામાં ઓક્સિજન હોય જ છે, બરાબર, એટલે તેની હાજરીમાં તેનું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થવાથી તે પદાર્થ ખોરો પડી જાય છે, અને જેના લીધે જે ખોરાક હોય તેમાં સ્વાદ અને ગંધ પણ બદલાય છે. બરાબર છે, જેની નીચે અંડરલાઇન કરું એ શબ્દ ખાસ યાદ રાખજો. બરાબર છે, કે ઓક્સિડેશન થવાથી પદાર્થ જે છે તે ખોરો પડી જાય છે, જેના લીધે સ્વાદ અને ગંધ પણ બદલાય છે. બરાબર, અને આ ક્રિયાને શું કહેવાય? ખોરાપણું કહેવામાં આવે છે. હવે
આ તેલી કે ચરબીજન્ય જે ખોરાક છે બરાબર, એને ખોરાપણું અટકાવવા માટે આપણે તેની અંદર એન્ટીઓક્સિડન્ટ, તો ખાસ શબ્દ યાદ રાખજો, એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરવામાં આવે છે. તો એન્ટીઓક્સિડન્ટ કોને કહેવાય? કે એન્ટીઓક્સિડન્ટ એને કહેવાય કે જે ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે, એટલે કે ઓક્સિડેશન થાય નહીં બરાબર છે, એવા પદાર્થો જે હોય તેને એન્ટીઓક્સિડન્ટ કહેવામાં આવે છે. એવો એક આપણો પદાર્થ છે એન્ટીઓક્સિડન્ટ બરાબર છે, જે છે તે N2 વાયુ, એટલે કે નાઇટ્રોજન વાયુ બરાબર છે. આ એન્ટીઓક્સિડન્ટ પદાર્થ છે બરાબર, તમને ખાલી જગ્યામાં ગમે એને પૂછાય ખાસ યાદ રાખજો. એન્ટીઓક્સિડન્ટ પદાર્થ કયો? તો નાઇટ્રોજન વાયુ બરાબર છે. તો આ જે છે તે ઓક્સિડેશન કરતો નથી, એટલે તમે જોશો કે આપણે બટાકાની વેફર કે એની જે ચિપ્સ હોય બરાબર છે, એ ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બરાબર, જે આપણે એની બેગ હોય એ બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરેલા હોય છે બરાબર. આપણે બાલાજી કે એની ગમે એમ આપણે તેની વેફર લઈએ બરાબર, તો આની અંદર આપણે કહીએ કે વધારે તો હવા છે, પણ એની શું હોય? નાઇટ્રોજન વાયુ ભર્યો હોય બરાબર છે. એટલે કે નાઇટ્રોજન વાયુ ભર્યો હોય ને, એટલે જે અંદર બટાકાની વેફર હોય ને બરાબર છે, તે ખોરી થતી નથી બરાબર. એટલે એ એન્ટીઓક્સિડન્ટ પદાર્થ છે N2 વાયુ બરાબર. એટલે તમારે એટલું યાદ રાખવાનું છે બરાબર. ખોરાપણું અટકાવવા માટે કયો પદાર્થ ઉમેરવામાં આવે? તો એન્ટીઓક્સિડન્ટ ઉમેરવામાં આવે બરાબર. અને ખોરાપણું કોને કહેવાય? તો તેલી કે ચરબીજન્ય ખોરાક હવામાં ખુલ્લો રાખતા તેનું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થઈને પદાર્થ કેવો બને? ખોરો. જેના લીધે શું બદલાય? સ્વાદ અને ગંધ બરાબર. ખોરાપણું અટકાવવા માટે શું ઉમેરવામાં, ખોરાપણું અટકાવવા માટે કેવા પદાર્થ ઉમેરવામાં આવે? તો એન્ટીઓક્સિડન્ટ. હવે એન્ટીઓક્સિડન્ટ એટલે શું? કે ઓક્સિડેશનનો પ્રતિકાર કરે, કે ઓક્સિડેશન કરે નહીં. તો એવો એન્ટીઓક્સિડન્ટ કયો છે? N2 વાયુ, એટલે કે નાઇટ્રોજન વાયુ. ઓકે, હવે મિત્રો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે બરાબર. અને આપણા તમામે તમામ વિડીયો લેક્ચર બરાબર આપણે યુટ્યુબની લિંક ઉપર મૂકેલા છે. હવે આપણે આવતા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જે છે બરાબર, સ્વાધ્યાયના પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છીએ. અને ત્યાર પછી જે પાઠ્યપુસ્તકમાં જે પ્રશ્નો આપેલા હોય છે, જે ઇન્ટેક્સ પ્રશ્નો કહેવામાં આવે છે, એ પણ આપણે સોલ્વ કરવાના છીએ. ઓકે, થેન્ક યુ.